જામનગરમાં સાવ નાના પાયેથી શરૂ થયેલી અતુલ ઓટોની રિક્ષા હવે અમેરિકાની સડકો ઉપર દોડે છે. છકડો બનાવીને છત્રપતિ બની ગયેલા જયંતિભાઈ ચંદ્રા ભારત, આફ્રિકા, જર્મની, ઇંગ્લેન્ડ અને હવે ઠેઠ અમેરિકા સુધી પહોંચ્યા છે. કાઠિયાવાડનો કોઈ ગુજરાતીને એમઆઈ પટેલ કોઈ ધંધામાં હાથ નાખે એટલે દુનિયા સર કરીએ છૂટકો. સાઉથ અમેરિકાના મેક્સિકો, ઉરુગ્વે, પેરુગ્વે અને વેનેઝુએલામાં અતુલ ઓટો લિમિટેડે મોટા પાયે પગ પેસારો કર્યો છે. નવજુવાન મહેન્દ્ર પટેલ અને ઓટોમોબાઈલ માર્કેટિંગના માસ્ટરમાઇન્ડ જયંતિભાઈ ચંદ્રાએ સાઉથ અમેરિકાની માર્કેટમાં જબરજસ્ત નેટવર્ક ઊભું કર્યું છે. અમેરિકન ધોળિયાઓ અતુલ ઓટો લિમિટેડની રિક્ષામાં હોંશે હોંશે શાંતિથી સવારી કરી રહ્યા છે. અતુલ ઓટોની ચડતી પડતીનો ઇતિહાસ બહુ જાણવા જેવો છે. 50 વર્ષ અગાઉ જગજીવનભાઈ કરશનભાઈ ચંદ્રા જામનગરમાં નાનું મોટું રિપેરિંગ અને ભંગારનો ધંધો કરતા હતા. એમાંથી જૂના સ્પેર પાર્ટસનો ધંધો ચાલુ કર્યો. જગજીવનભાઈ બહુ ભણેલા નહીં પણ આ ઉકલત અને કોઠાસૂઝ ઘણી. ધીમે ધીમે તેમને ઓટો મિકેનિઝમનું ગણિત સમજાવવા લાગ્યું. એમનો સકનાવરી દીકરો જયંતિ અડધોધી નિશાળે જાય અને અડધોધી બાપાના ધંધામાં મદદ કરે. જયંતિ પણ ખૂબ જ કામઢો અને કારીગર દિમાગનો. એને બાપાના ધંધામાં રસ પડી ગયો. જયંતિ લોઢામાંથી સોનું પેદા કરવાના સપના જોવા લાગ્યો. કુટુંબ આખું મહેનત ખૂબ કરે પણ બાપ દીકરા બેમાંથી એકઈને સપને ખ્યાલ ન હતો કે એક દિવસ લોઢામાં એને લેણા દેવી નીકળશે. આ હતી અતુલ ઓટોની શરૂઆતની પ્રયોગશાળા. ભાંગેલ તૂટેલ પતરાના શેડમાંથી આવડું મોટું કારખાનું ઊભું કરી દે એનું નામ ગુજરાતી. પણ અહીં સુધી પહોંચવામાં પટેલ પરિવારને નેવાના પાણી મોભે ચડાવવા પડ્યા છે. સખત મહેનત ઉપરાંત ભાયું ભાયું વચ્ચે રામ લક્ષ્મણ જેવો સંપ એમાંનું એક કારણ છે. જામનગર બોર્ડર એરિયો હોવાથી અહીં છેક બ્રિટિશરોના વખતથી આર્મી, નેવી અને એરફોર્સની ત્રણેય પાંખો સપાયેલી હતી. ટૂંકમાં એમ કયો ને કે જામનગર એ મિલિટરી વિસ્તાર. નિયમ પ્રમાણે 10-20 વર્ષે મિલિટરીવાળા જૂના સાધનો વેચી નાખે. સારી મોડી કન્ડિશનવાળી ગાડીઓ જગજીવનભાઈ સરાફી ભાવે ખરીદી લે. કોઈ ટાંકો ટેભો કે રિપેરિંગ હોય એ કરીને બજારમાં વેચી દે. એ સમયે આર્મીમાં બેડફોર્ડ કંપનીની ટ્રક અને બીએસએ કંપનીના મોટરસાઇકલ વપરાતા. લોકલ લેવલે જગજીવનભાઈ સિવાય ભાગ્યે જ કોઈ આ ગાડીઓ રિપેર કરી શકતું. જગજીવનભાઈને ઠીક ઠીક કમાણી થવા લાગી. પણ એમને થતું કે આપણું પોતાનું પ્રોડક્શન ચાલુ કરીએ તો 2 પૈસા વધારે મળે. આ હાટાડોઢાના ધંધામાં કાંઈ છોકરા ઘૂઘરે ન રમે. એ અરસામાં જામનગરના જામ સાહેબે જગજીવનભાઈને 3 પૈડાવાળી એક ગોલ્ફ કાર્ટ ભેટમાં આપી. જગજીવનભાઈને ધોળવું તું ને ઢાળ મળી ગયો. હાફ હેન્ડલવાળા સાધનની ડિઝાઇન ઉપરથી તેમણે નવું સાધન ઘડી કાઢ્યું. એમાં થોડા ઘણા સ્પેર પાર્ટસ મોટરસાઇકલના અને થોડા ઘણા સ્પેર પાર્ટસ કારના ફિટ કરી દીધા. સિંગડા એકના ને પૂછડું બીજાનું. આ સાધને ધીમે ધીમે આવું સ્વરૂપ ધારણ કર્યું. નામ આપ્યું છકડો. ઓહો, આ છકડાએ તો સૌરાષ્ટ્રમાં જમાવટ કરી દીધી. ખુશ્બુ બ્રાન્ડના નામે પેટ્રોલથી ચાલતા છકડાએ અતુલ ઓટોની કમાણીના કમાળ ખોલી દીધા. એમ માનો ને કે લોટરી લાગી. ધાર્યા કરતા વધારે સફળતા મળવા લાગી. જીઆઈડીસીમાં જગ્યા લીધી અને જામનગરમાં છકડા બનાવવાનું કારખાનું ધમધમવા લાગ્યું. લોકોને આ છકડો એવો માફક આવી ગયો કે ગામડે ગામડે ને શહેરે શહેરેથી લાવો લાવો ને આપો આપો થવા લાગ્યું. ઇન્જિનિયરો અને કારીગરોની જરૂરિયાત ઊભી થઈ. પણ એ સમયે સ્કિલ્ડ નોકરિયાતો જામનગરમાં કામ કરવા માટે જડ દઈને રાજી ન થતા. બધાના મગજમાં 1962ની ભારત પાકિસ્તાનની લડાઈ ઘર કરી ગઈ હતી. લોકોને ફરીથી લડાઈ થઈ જવાની ભીતિ રહેતી. જયંતિભાઈ મોરબીની એન્જિનિયરિંગ કોલેજમાંથી નવાણિયા એન્જિનિયરોને લઈ આવ્યા. એને ટ્રેનિંગ આપીને પલોટિયા અને કામ આગળ વધાર્યું. 5 વર્ષમાં તો અતુલ ઓટો ક્યાંની ક્યાંય નીકળી ગઈ. પણ એકાએક પેટ્રોલના ભાવ ધડામ કરીને વધી ગયા. 1 રૂપિયો 10 પૈસે લીટર મળતા પેટ્રોલના ભાવ 4 રૂપિયા થઈ ગયા. છકડા ડ્રાઈવર અને કંપનીની મુશ્કેલી વધી ગઈ. જયંતિભાઈએ ચક્રો ગતિમાન કર્યા. ડીઝલ રિક્ષા બનાવવાનું ચાલુ કર્યું. ઔરંગાબાદની ગ્રીસ કોટન એન્ડ કંપની સાથે ટાઈઅપ કર્યું. જયંતિભાઈએ અકલ હોશિયારીથી જરૂરત મુજબ ઇન્જિનમાં ફેરફાર કરાવ્યા. ડીઝલ રિક્ષા માર્કેટમાં ઉતારી. શરૂઆતમાં છકડા ડ્રાઈવરો ડરતા કે ભડભડ થતું ઇન્જિન નહીં ને ક્યાંક ફાટે તો જીવનું જોખમ. કંપનીએ ગામડે ગામડે ડેમોન્સ્ટ્રેશન કરીને લોકોના ડર અને વેમ દૂર કર્યા. પણ આ છકડો એટલે છકડો, એમાં માલ ભરો કે માણસ, કોઈના પેટનું પાણી ન હલે. છકડાની તારીખ અને તાસીર જાણવી હોય તો અમારી ચેનલ ઉપર મૂકેલો આ વિડીયો જોઈ લેવો. અતુલ ઓટોને હવે જામનગરની જગ્યા ટૂંકી પડવા લાગી.
મોટા સેન્ટરમાં ઠેકડો મારવો જરૂરી થઈ પડ્યો. અતુલ ઓટોએ રાજકોટ પાસે આવેલા સાપર વેરાવળ ગામે જગ્યા લીધી અને બીજું કારખાનું ચાલુ કર્યું. જયંતિભાઈ જમાના પ્રમાણે ટેકનોલોજીમાં ફેરફાર કરતા ગયા, પેસેન્જર રિક્ષા અને માલ વાહનો બજારમાં ઉતારતા ગયા, ડિમાન્ડ મુજબ સાપર વેરાવળના કારખાનામાં પ્રોડક્શન વધારતા ગયા, નાણાંની જરૂર પડી તો પબ્લિક ઇસ્યુ બહાર પાડ્યા અને ગામના પૈસે ધંધો કર્યો. કંપની વાળા પણ ખુશ અને રોકાણકારો પણ ખુશ, ઇન્વેસ્ટરો પણ ચાલતી ગાડીએ ચડવા માંડ્યા. 12 કરોડનો પબ્લિક ઇસ્યુ 2 ટાઈમ અચીવ થયો. 3-વ્હીલરના ઉત્પાદનમાં અતુલ ઓટો લિમિટેડ આજે ભારતની 3જા નંબરની કંપની બની ગઈ છે. ભારતભરમાં 200 ડીલરો અને 16 ઓફિસો ધરાવે છે. કંપનીએ અમદાવાદના ચાંગોદર ખાતે મોટી જગ્યા લીધી છે. મહારાષ્ટ્રના પુના ખાતે આવેલા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિવિઝનમાં 200 માણસોનો સ્ટાફ નીત નવા અખતરા સંશોધન અને સુધારા વધારાનું કામ કરી રહ્યો છે. કંપનીના 10 લાખથી વધારે વાહનો વિશ્વના વિવિધ દેશોની સડકો ઉપર ધબધબાટી બોલાવે છે. કેન્યા, મલાવી, ટાંઝાનિયા, નાઇજીરિયા, ઇથોપિયા, ઇજિપ્ત અને બાંગ્લાદેશમાં અતુલના વાહનોની ભરપૂર માંગ છે. એક સમયે 1.5 લાખ જેટલા છકડાઓ સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાને શહેરો સાથે જોડવામાં ધોરી નસ જેવું કામ કરતા હતા. ખુશ્બુ બ્રાન્ડે રૂરલ એરિયા સર કર્યા પછી હવે શક્તિ અને જેમ એન્ડ જેમિની બ્રાન્ડે અર્બન અને સેમી અર્બન વિસ્તારોમાં સિક્કો જમાવી દીધો છે. છેલ્લા 5 વર્ષમાં કંપનીનું ટર્નઓવર 3 ગણું વધી ગયું છે. ભારતની આ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપનીએ ગયા વર્ષે 551 કરોડ રૂપિયાનું અધધધ ટર્નઓવર કર્યું હતું. પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સીએનજી અને ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનો બનાવવામાં કંપનીએ ગજબની હરણફાળ ભરી છે. ખૂબ જ ટૂંકા ગાળામાં કંપની બજાજ, ટીવીએસ અને મહિન્દ્ર જેવા જાયન્ટ પ્લેયરોને ટક્કર આપતી થઈ ગઈ છે. અતુલ ઓટો કંપની જાપાન કે યુરોપિયનના માલ સામાનની મોહતાજ નથી. ઓટો ક્ષેત્રે આ ભારતની એકમાત્ર કંપની છે જે ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી માલ સામાન વાપરીને વાહનો બનાવે છે. કંપની હવે બેટરીથી ચાલતી ગોલ્ફ કાર્ટ પણ બનાવે છે. આ ગોલ્ફ કાર્ટ માત્ર ગોલ્ફના મેદાનમાં જ નહીં પણ ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ, એરપોર્ટ અને મોટા મોટા રિસોર્ટમાં ઉપયોગમાં લેવાય છે, જેની કિંમત 4.5 લાખ રૂપિયાથી લઈને 28 લાખ રૂપિયા સુધીની હોય છે. સરકાર તેમજ લાગતી વળગતી કંપનીઓ અતુલ ઓટોને 100-100 અને 200-200 નંગના સામટા ઓર્ડરો આપે છે. જયંતિભાઈ કહે છે, અમારો પરિવાર છેલ્લા 30 વર્ષથી નીતિ રીતિના માર્ગે ચાલે છે. 2006માં અમે ઇટાલિયન કંપનીનું ઇન્જિન વાપર્યું અને કંપનીની બૂંદ બેસી ગઈ. 10,000 રિક્ષા બનાવી નાખી હતી, ઇન્જિન ફેલ થઈ ગયું. 3 વર્ષ ખૂબ જ કષ્ટીના ગયા. ખોટ ખાઈને બધા ગ્રાહકોને ઇન્જિન બદલાવી દીધા અને ગ્રાહકોનો વિશ્વાસ પાછો મેળવી લીધો. કંપનીના સ્થાપક જગજીવનભાઈ તો હવે દેવ થઈ ગયા છે. એમણે પોતાની હયાતીમાં કમાણીના 10% દાનમાં આપી દેવાની પરંપરા ચાલુ કરી હતી. આ પરંપરા એમના વંશજોએ ચાલુ રાખી છે. સવારથી સાંજ સુધી કામ કરતા સ્ટાફને બપોરે મફત ભોજન પીરસવામાં આવે છે, તેમજ દવા દારૂનું પણ ધ્યાન રખાય છે. કંપનીમાં બોસ નોકરિયાત જેવું વાતાવરણ ઊભું થવા દીધું નથી. બધા કાર્યકરોને કુટુંબના સભ્યની જેમ ટ્રીટ કરવામાં આવે છે. જયંતિભાઈ અને મહેન્દ્રભાઈ નવી ટેકનોલોજી ઉપર ચાંપતી નજર રાખે છે. અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયામાં ભણેલી નવી પેઢી પણ ધીમે ધીમે કંપનીમાં જોતરાતી જાય છે. અતુલ ઓટો બિલાડીના ટોપની જેમ ફૂલી ફાલી ને વિસ્તરણ પામી. તમે પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો અમારું પણ થોડું ઘણું વિસ્તરણ થાય. આપણે સૌ ગુજરાતીઓને કંકુના ચાંદલાની આઈસ હોય છે, મહિષના ચાંદલાની નહીં. નમસ્કાર.